फ्रेंड्स હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 9। મિત્રો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે એટલા માટે છે કારણ કે ધોરણ 9 અને 10 ના બેઝિક જે બધા દાખલાઓ છે એનો મદાર ધોરણ 8 ના કેટલાક ચેપ્ટર ઉપર છે અને એમાંનું આ એક ચેપ્ટર છે એટલે જો આ ચેપ્ટર માં તમે થોડી પણ કચાસ રાખી तो मित्रों धोरण 9 અને 10 ની અંદર તમે ગમે તેટલી પ્રેક્ટિસ કરવા માંગતા હશો પણ ધોરણ 8 નો બેઝ જો ક્લિયર નહીં હોય તો ધોરણ 9 અને 10 ની અંદર એક્ઝામ્પલ માં તમને ખૂબ જ તકલીફ પડશે। પણ મિત્રો એવું ન થાય એટલા માટે આપણે પ્રેક્ટિસ બુક ટેક્સ્ટ ના ઉદાહરણ અને સ્વાધ્યાય પોથી ના બધા જ એક્ઝામ્પલ હું લઈ અને તમારી સામે વિડિયો બનાવી અને તમારી સુધી પહોંચાડું છું। तो चलो तारे इजी मेथड थी आ दाखलाओ आपड़े गणी जो अहीं विस्तरण करो एनी अंदर पहला दाखला मां बनने कौंस तमे बराबर ध्यान थी जुओ 5ab + 3 અને 5ab - 2 बनने कौंस सरखा नथी तो सरखा बनावा पड़से એટલે કે આપણે ગુણાકાર કરવો પડે। શું કરવું પડે મિત્રો? ગુણાકાર કરવો પડશે। તો બરાબર શું થાય અહીંયા જુઓ તો આ 5ab આ 5ab તમારે લેવાના બરોબર અને પછી આ કૌંસ લેવાનો 5ab અને માઈનસ 2 અને આ પ્લસ 3 અને કૌંસમાં 5ab માઈનસ 2 બરોબર આવડશે ને। હવે તમારે આ 5ab નો ગુણાકાર આની સાથે અને 5ab નો ગુણાકાર 2 સાથે 3 નો ગુણાકાર 5ab સાથે અને 3 નો ગુણાકાર 2 સાથે કરવાનો છે। તો આપણે શરૂઆત કરીએ 5ab / 5ab એટલે 5 / 5 એટલે કેટલા થાય 25 a નો વર્ગ થાય a / a એટલે a સ્ક્વેર b / b એટલે કેટલા થાય b સ્ક્વેર અને માઈનસ 5 / 2 એટલે કેટલા થાય 10 અને ab એકલા છે અહીંયા કશું નથી એટલે ab m ના m પ્લસ હવે શું કરીશું જો આ 3 નો આ 5ab સાથે ગુણાકાર કરો તો 3 5 કેટલા થાય 15ab અને માઈનસ હવે શું કરશો જો 3 / 2 એટલે 3 નું કેટલા થાય 6 હવે આ સરખા પદો છે સહજાતીય પદો હવે સહજાતીય પદો હોય તો એમનો સરવાળો અથવા બાદબાકી થાય तो बराबर 25 a स्क्वायर b स्क्वायर જુઓ અને આ બંનેમાં મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ પહેલા લખી કાઢવાનું અને પછી માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે 15 માંથી 10 જાય તો 5ab અને માઈનસ અહીંયા કેટલા આવશે 6 આવી ગયા તો આ તમારો શું આવી ગયો જવાબ આવડશે ને छाना इजी मेथड अने इजी पद्धति छे तो आ रीते तमे परीक्षा में गणशो तो तमने सरल पण पड़शे अने सहज पण भूल पण नहीं पड़े। तो हवे आपणे बीजो दाखलो आपणे लईए तो जो एनी अंदर आपणे शुं आप्युं छे तो 4a - mn अने 4a + 3mn बन्ने कौंस अलग अलग छे तो पहला 4a लई लईए आ 4a અને કૌંસમાં આ લખીએ 4a + 3mn અને અહીંયા લખીશું હવે આ 4a લખી કાઢે હવે માઈનસ mn લખવાના તો માઈનસ mn અને કૌંસમાં આખો કૌંસ લખવાનો 4a + 3mn આવી ગયો આવડશે ને। તો હવે શું કરીશું બરોબર જુઓ આ 4a નો આના સાથે અને 4a નો 3mn સાથે ગુણાકાર કરવો પડશે તો 4 / 4 એટલે કેટલા થાય 4 4 16 a / a એટલે a સ્ક્વેર અને પ્લસ જુઓ 4 / 3 એટલે 4 તરી 12 આ a અને આ mn તો a mn બરોબર હવે આ માઈનસ ના માઈનસ આ mn નો ગુણાકાર 4a સાથે અને 3mn સાથે ગુણીએ તો જુઓ આ mn / 4a એટલે શું થાય 4a mn m ના m જ આવે બરોબર કારણ કે 4 અહીંયા કશું નથી એટલે 4 m ના m
અને mn અને a m ના m જ લખવાના માઈનસ પ્લસ શું થઈ જાય માઈનસ બરોબર હવે જો આ 3 અહીંયા કશું નથી એટલે આ 3 અને m ગુણ્યા m એટલે કેટલા થાય m સ્ક્વેર n ગુણ્યા n એટલે કેટલા થશે n સ્ક્વેર ઓકે હવે તમારે શું કરવાનું સજાતીય પદો લેવાના આ સજાતીય પદો છે તમારા બરોબર હવે સજાતીય પદોમાં શું થાય મોટા ભાગે તો સજાતીય પદોમાં હંમેશા સરવાળો કાં તો બાદબાકી કરવાનો તો બરાબર અહીંયા જુઓ બરોબર ધ્યાનથી આ 16a² m ના m અને આમાં મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે પ્લસ તો એ પહેલા લખવાનું અને 12 માંથી 4 જાય તો 8 રહે a m n a m n a m ના m મૂકવાના a m n અને માઈનસ ના માઈનસ 3n² તો 3n² આવડશે મિત્રો 6 ઈઝી મેથડ અને શાંતિથી ગણીએ અત્યારે શરૂઆત જ્યારે આપણે ગણના દાખલાની કરતા હોઈએ ત્યારે ઉતાવળ કર્યા વગર દાખલો ગણીએ તો સહેજ પણ ભૂલ નહીં પડે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ 6mn -5c અને 6mn +7c તો હવે અહીંયા જુઓ માઈનસ છે અહીંયા પ્લસ છે અને બંને કૌંસ સરખા નથી તો ગુણાકાર કરવાનું જેને આપણે વિસ્તરણ કરો એમ કહીએ છીએ તો હવે શું કરી નાખીશું જુઓ બરાબર આ પહેલા 6mn લખવાના અને કૌંસમાં આ લખીશું 6mn અને +7c અને -5c તો અહીંયા લખીએ -5c અને કૌંસમાં 6mn અને +7c ઓકે હવે આપણે ગુણાકાર કરીશું કે આ 6mn છે આપણો બરોબર તો એનો ગુણાકાર આપણે આની સાથે કરીએ અને 6mn નો ગુણાકાર આની સાથે તો બરાબર શું થાય જુઓ 6 × 6 એટલે 6 × 6 = 36 m × m એટલે m² અને n × n એટલે n² થાય અને પ્લસ તો પ્લસ અને 6mn × 7 કરો 6 × 7 કેટલા થાય 42 અને આ mn અને આ c એ અલગ અલગ છે એટલે mnc અને માઈનસ હવે જો અહીંયા માઈનસ છે તો હવે આ 5c નો ગુણાકાર આ બંને સાથે કરો આની સાથે અને 7c સાથે તો હવે શું કરીશું જુઓ 5 × 6 એટલે 5 × 6 કેટલા થાય 30 આ cmn તો આપણે mn લખીએ અને પાછળ શું લખ્યું c અને પ્લસ જુઓ માઈનસ પ્લસ શું થાય માઈનસ આવે એટલે ચિહ્નમાં થોડું ધ્યાન રાખીશું હવે જુઓ 5 × 7 એટલે 5 × 7 કેટલા થાય 35 અને આ c × c એટલે શું થાય c નો વર્ગ થાય હવે જે સરખા પદો હોય એમના સરવાળા અને બાદબાકી થશે તો હવે શું કરીએ સરખા પદો કયા છે જેને સજાતીય પદો કહેવાય આ સરખા પદો છે બાકીના કોઈ સરખા પદો નથી એટલે જુઓ આ 36m² n² અને આ બંનેમાં મોટી સંખ્યા કઈ 42 અને એની આગળ જે ચિહ્ન હોય એ પહેલા મૂકી દેવા હવે જો અહીંયા 42 માંથી 30 જાય તો કેટલા રહેશે 12 m n અને આ c અને ઓછા આ કેટલા છે 35c² તો અહીંયા 35c² લખે ઓકે આવડશે ને તો આ તમારો શું થઈ ગયો આન્સર આ જવાબ આવી ગયો હવે એ જ રીતે આપણે છેલ્લો દાખલો ગણવા જઈ રહ્યા છીએ તો જુઓ બંને કૌંસ સરખા નથી તો આપણે ગુણાકાર કરવો પડશે એટલે એને વિસ્તરણ કરો એમ કહેવાય તો જુઓ આ પહેલા 11x લખી કાઢવાના 11x અને કૌંસમાં આ લખીશું 11x અને +5ab બરોબર અને પછી લખવાનું -6ab તો -6ab અને કૌંસમાં આ લખીશું 11x અને +5ab ઓકે
तो હવે શું કરવાનું જુઓ બરોબર ધ્યાનથી આ 11x છે એનો આની સાથે અને આ 11x નો 5ab સાથે ગુણાકાર કરવો પડશે તો હવે જુઓ 11 ગુણ્યા 11 11 ગુણ્યા 11 કરો તો કેટલા થાય 121 x ગુણ્યા x એટલે કેટલા થાય x નો વર્ગ અને વત્તા 11 ગુણ્યા 5 એટલે 11 5 55 અને આ x અને આ ab એટલે કેટલા થાય x a અને આ b બરોબર હવે જો આ માઈનસ છે એટલે માઈનસ એના એમ 6 ગુણ્યા 11 એટલે કેટલા થાય 66 ab અને આ x એટલે abx એના એમ મૂકવા પડશે એમનો ગુણાકાર થાય પણ કંઈ સરખું નથી એટલે એના એમ મૂકી દેવાના માઈનસ પ્લસ શું થાય માઈનસ તો અહીંયા લખીશું આપણે માઈનસ 6 ગુણ્યા 5 એટલે 6 5 30 આ ab અને આ ab એટલે a ગુણ્યા a એટલે a સ્ક્વેર અને b ગુણ્યા b એટલે શું થાય b સ્ક્વેર ઓકે એક પણ રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે જો આ સજાતીય પદો છે આ બધા તો હવે એમના સરવાળા અને બાદબાકી કરીશું તો જુઓ બરાબર આ 121x સ્ક્વેર એમના m હવે આ બંનેમાં મોટી સંખ્યા કઈ તો 66 અને 66 ની આગળ કયું ચિહ્ન છે માઈનસ તો એ પહેલા મૂકવાનું હવે 66 માંથી 55 બાદ કરો તો કેટલા રહે 11 x a b આ માઈનસ કેમ કર્યો પ્લસ માઈનસ માઈનસ એટલે બાદબાકી કરવી પડશે 66 માંથી 55 જાય તો 11 અને અહીંયા x a b અને આ માઈનસ ના માઈનસ 30 a સ્ક્વેર b સ્ક્વેર m ના m તો આ રીતે તમે તમારો જવાબ મેળવી શકો આવડશે ને તો આ તમારા શું થઈ ગયા આન્સર આવી ગયા છે ચારે દાખલા છે ને ઈઝી મેથડ તો મિત્રો આ રીતે આ મેથડ થી અને પદ્ધતિ સર મિત્રો દાખલા ગણજો ઘરે આ વિડિયો તમારે બરોબર ધ્યાનથી બે વખત જોઈ અને ત્યાર પછી જાતે પ્રેક્ટિસ કરવાની રાખજો તો ચોક્કસ થી તમને આ દાખલામાં માસ્ટરી આવી જશે અને તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડવા લાગશે તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઇટ મિત્રો